नमस्कार वहला विद्यार्थी मित्रों, स्वागत है आप सर्व विद्यार्थी मित्रों इंस्पायर कोचिंग क्लासीस में। आज आप धोरण 8 ना विज्ञान विषय द्वितीय सत्रांत परीक्षा एटले के वार्षिक परीक्षा संपूर्ण सोल्यूशन मेळवीशुं। अपने आ चेनल में धोरण 8 ना विज्ञान विषय द्वितीय सत्रांत परीक्षा दरेक पेपर सोल्यूशन मूकी दीधेल छे, तेनी लिंक डिस्क्रिप्शन बॉक्स में आपी दीधी छे। तो जोईए प्रश्न एक अ। नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने लखो। पहेलू, डायाबिटीसथी पीड़ाती व्यक्ति में कयो अंतःस्त्राव पर्याप्त मात्रा में उत्पन्न थतो नथी? तो जवाब में आवशे विकल्प सी, इंसुलिन। बीजू छे, कई ग्रंथिना अंतःस्त्राव ने मुक्त थवा पर पिट्यूटरी ग्रंथिनुं नियमन नथी? तो जवाब में आवशे विकल्प बी, स्वादुपिंड। त्रीजू छे, सूका वाळने कांसका वडे ओळंगवामां आवे छे त्यारे क्यारेक वाळ हवामां उड़ता जणाय छे, तेना माटे कयुं बळ जवाबदार गणाय? तो जवाबमां आवशे विकल्प बी, स्थित विद्युत बळ। चोथू छे, वस्तु पर लागतुं परिणामी बळ शून्य छे तो तेना पर लागता बे बळो? तो जवाबमां आवशे विकल्प सी, परस्पर विरुद्ध दिशामां लागता होय। હવે છે પાંચમું, એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ખાલી જગ્યા રાખવામાં આવે છે? તો જવાબમાં આવશે બી, ધારારેખી। છઠ્ઠું છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર ખાલી જગ્યા પર છે? તો જવાબમાં આવશે વિકલ્પ ડી, આપેલ તમામ। સાતમું છે, એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ખાલી જગ્યા કહે છે? તો જવાબમાં આવશે વિકલ્પ સી, આવર્તકાળ। આઠમું છે, વાયોલિન ગિટાર અને વીણાના ઉદાહરણો ખાલી જગ્યા છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, વાતવાદ્યો। નવમું છે, કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ઘન વીજભાર મળે છે? તો જવાબમાં આવશે વિકલ્પ એ, રેશમ। દસમું છે, વીજભારિત કાચના સળિયાને પોલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રોની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, આકર્ષણ। અગિયારમું છે, માનવ આંખનો રંગ શાને આભારી છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, આઈરિસ। બારમું છે, પૂનમ પછીના દરેક દિવસે પૃથ્વી પરથી દેખાતા ચંદ્રના તેજસ્વી ભાગનું કદ કેવું થાય છે? તો જવાબમાં આવશે વિકલ્પ બી, ઘટતું જાય છે। હવે છે બ, વ્યાખ્યા આપો। પહેલું, સ્થિત વિદ્યુત બળ। તો જોઈએ જવાબ। એક વિદ્યુત ભારિત પદાર્થ વડે બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લાગતા બળને સ્થિત વિદ્યુત બળ કહે છે। બીજું છે બળ, પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે તેને બળ કહે છે। ત્રીજું છે નક્ષત્ર, તારાઓના સમૂહ જે ઓળખી શકાય તેવો હોય ચોક્કસ આકાર બનાવે છે તેને નક્ષત્ર કહે છે। ચોથું છે ગ્રહોની કક્ષા। તો જવાબ છે, ગ્રહો એક નિશ્ચિત માર્ગ પર સૂર્યની આસપાસ પરિક્રમણ કરે છે, આ માર્ગને તેની કક્ષા કહે છે। પાંચમું છે સ્વરપેટી, મનુષ્યમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે। હવે છે પ્રશ્ન બે અ। નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલું, શાના કારણે શ્વસનમાં રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધતી જાય છે? તો જવાબમાં આવશે હવાના પ્રદૂષણને કારણે શ્વાસના રોગોથી પીડાતા લોકોની સંખ્યા વધી જાય છે। બીજું છે, આકાશમાં શુક્ર ગ્રહ ક્યારે અને ક્યાં જોઈ શકાય છે? તો જવાબમાં આવશે કેટલીક વાર શુક્ર સૂર્યોદય પહેલાં પૂર્વ દિશામાં અને ક્યારેક સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકાય છે। ત્રીજું છે, સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો જવાબમાં આવશે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે। ચોથું છે, પ્રાચીન સમયમાં લોકો વીજળીથી કેમ ડરતા હતા? તો જવાબમાં આવશે પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે તેથી તેઓ વીજળીથી ડરતા હતા। પાંચમું છે, ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે? તો જવાબમાં આવશે ધ્વનિનો કંપ વિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે। છઠ્ઠું છે, સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો જવાબમાં આવશે સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે। સાતમું છે, બે બળોનું પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તો જવાબમાં આવશે જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે।
આઠમું છે, તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર ધારા રેખી રાખવાથી કયો ફાયદો થાય છે? તો જવાબમાં આવશે, તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતા ઘર્ષણબળને સમતોલીને પાર કરવામાં ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય એટલા માટે તેમનો આકાર ધારા રેખી રાખવામાં આવે છે. નવમું છે, સલ્ફર ડાયોક્સાઇડની સ્વાસ્થ્ય પર થતી અસરો જણાવો. તો જવાબમાં આવશે, સલ્ફર ડાયોક્સાઇડ શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઉત્પન્ન કરે છે તેમજ ફેફસાને કાયમી નુકસાન કરે છે. દસમું છે, વાતાવરણને દૂષિત કરતા સૂક્ષ્મકણો કોના દ્વારા ઉત્પન્ન થાય છે? જવાબમાં આવશે, વાતાવરણને દૂષિત કરતા સૂક્ષ્મકણો પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનો, સ્ટીલ બનાવવામાં, ખાણ ઉદ્યોગ તથા વિદ્યુત મથકો દ્વારા ઉત્પન્ન થાય છે. હવે છે બ, તફાવતના બે મુદ્દા આપો. પહેલું છે કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ. તો જોઈએ કોષરસ પટલ, તે બધા જ સજીવ કોષોમાં આવેલું છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ તે ફક્ત સુકોષ કેન્દ્રી કોષોમાં આવેલું હોય છે. કોષરસ પટલ તે જીવરસને ઘેરતું પટલ છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ તે કોષ કેન્દ્ર દ્રવ્યને ઘેરતું પટલ છે. કોષરસ પટલમાં તે કોષમાં વિવિધ પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે, જ્યારે કોષ કેન્દ્ર પટલ તે કોષરસ અને કોષ કેન્દ્રની વચ્ચે પદાર્થોની અવરજવરનું નિયમન કરે છે. બીજો તફાવત છે ડુંગળીનો કોષ અને ગાલનો કોષ. તો જોઈએ, ડુંગળીનો કોષમાં તે વનસ્પતિ કોષ છે, જ્યારે ગાલનો કોષ તે પ્રાણી કોષ છે. ડુંગળીના કોષમાં સેલ્યુલોઝની દિવાલ કોષ દિવાલ હોય છે, જ્યારે ગાલના કોષમાં કોષ દિવાલ હોતી નથી. ડુંગળીના કોષમાં હરિતકણો હોય છે, જ્યારે ગાલના કોષમાં હરિતકણો હોતા નથી. ડુંગળીના કોષમાં તેમાં મોટી એક જ વધુ સંખ્યામાં રસધાનીઓ હોય છે, જ્યારે તેમાં રસધાનીઓ હોતી નથી. ત્રીજો તફાવત છે એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. એક કોષી સજીવમાં જોઈએ, શરીર માત્ર એક જ કોષનું બનેલું હોય છે, જ્યારે બહુકોષીમાં શરીર એક કરતાં વધુ કોષોનું બનેલું હોય છે. એક કોષી સજીવમાં પેશી, અંગ કે અંગતંત્રો હોતા નથી, જ્યારે બહુકોષી સજીવમાં પેશી, અંગ કે અંગતંત્રો હોઈ શકે છે. એક કોષી સજીવમાં અમીબા, પેરામિશિયમ, યુગલીના વગેરે એક કોષી સજીવો છે, જ્યારે બહુકોષી સજીવમાં કીડી, માછલી, દેડકો, હંસ, રાજ, બારમાસી વગેરે બહુકોષી સજીવ છે. હવે છે પ્રશ્ન 3અ, નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. પહેલું છે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે તે દર્શાવવું. તો આકૃતિ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને અવલોકન તમને સ્ક્રીન પર દર્શાવેલું છે. તો આ રીતે તમારે અવલોકન લખવાનું રહેશે. બીજું છે સ્વર પેટી કે કંઠસ્થાનની આકૃતિ દોરો અને તમારા પોતાના શબ્દોમાં તેનું કાર્ય સમજાવો. તો તમને મિત્રો સ્ક્રીન પર સ્વર પેટીની આકૃતિ જોઈ શકો છો અને એને લગતા વાક્યો પણ નીચે સ્ક્રીન પર દર્શાવેલા છે, જે તમારે આ રીતે લખવાના રહેશે. ત્રીજું છે સમતલ અરીસા વડે પ્રતિબિંબની રચના કેવી રીતે થાય છે તે આકૃતિ સહ વર્ણવો. તો તમે આકૃતિ સ્ક્રીન પર જોઈ શકો છો. આ રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે, ત્યારબાદ આ રીતે તમારે વર્ગીકરણ કરવાનું રહેશે. હવે છે બ, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. પહેલું, સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. તો જવાબ જોઈએ, જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે, ત્યારે ત્યાં ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી નથી. તેથી બંને સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથે જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. બીજું છે સામાન્ય પાણી વિદ્યુતનું વાહક છે પણ શુદ્ધ પાણીનું વિદ્યુતનું અવાહક છે. તો જવાબ જોઈએ, સામાન્ય પાણી એટલે નળનું પાણી, કૂવામાંનું પાણી જેની અંદર અનેક ક્ષારો અને ખનિજ દ્રવ્યો કુદરતી રીતે ઓગળેલા હોય છે, જેના કારણે તેમાં ધન અને ઋણ આયનો હાજર હોય છે. પણ શુદ્ધ પાણીમાં કોઈ ક્ષારો કે ખનિજ દ્રવ્યો હોતા નથી, તેથી તેમાં ધન અને ઋણ આયનો હોતા નથી. પરિણામે તે વિદ્યુતનું અવાહક છે. ત્રીજું છે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય છે. તો જવાબ જોઈએ, ઇલેક્ટ્રોસ્કોપના બહારના ઉપરના ભાગે ધાતુનો સળિયો હોય છે. પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા માટે પદાર્થને આ સળિયા સાથે અડાડવામાં આવે છે. જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમ ફોઇલની બે પટ્ટી પર જશે. પટ્ટીઓ પર સમાન પ્રકારનો વીજભાર જતાં પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે. જો પદાર્થ પર વીજભાર હશે નહીં તો પટ્ટીઓ પહોળી થશે નહીં. આમ ઇલેક્ટ્રોસ્કોપની પટ્ટીઓ પર અસર પરથી પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણી શકાય. ત્રીજું છે સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે.
तो जवाब जोईए, सूर्य पૃથ્વીની સૌથી નજીકનો તારો છે, જ્યારે બીજા તારાઓ સૂર્ય કરતાં લાખો ગણા દૂર છે. આમ સૂર્ય બીજા તારા કરતાં તે આપણી ઘણો નજીક છે. નજીકની વસ્તુ મોટી દેખાય અને દૂરની તેટલા જ કદથી તેથી મોટા કદની વસ્તુ પણ નાની દેખાય. સૂર્ય આપણી નજીક હોવાથી તે મોટો દેખાય છે. બીજા તારાઓ આપણાથી સૂર્યની સરખામણીમાં ઘણા દૂર હોવાથી તે આપણને નાના દેખાય છે. તેથી સૂર્ય બીજા તારા કરતાં મોટો દેખાય છે. હવે છે પ્રશ્ન 4અ. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું છે, તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો. તો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો અને એક વખત વાંચીને તમારે જવાબને આ રીતે લખવાનો રહેશે. ત્યારબાદ બીજું છે, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાની ઉપયોગિતા વર્ણવો. તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા પણ તમને સ્ક્રીન પર દર્શાવી દીધી છે. તો તમારે આ રીતે લખવાની રહેશે. ત્યારબાદ ત્રીજું છે, સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ. તો એને પણ લગતા અહીંયા તમને વાક્યો બતાવ્યા છે, તો એક વખત જોઈને આ રીતે લખવાના રહેશે. હવે છે પ્રશ્ન 2અ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે, વાહનોથી થતું પ્રદૂષણ સમજાવો. તો જવાબમાં જોઈએ, વાહનોમાં બળતણ માટે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. તેના દ્વારા ખૂબ ઊંચી માત્રામાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને ધુમાડો પ્રદૂષકો તરીકે ઉત્પન્ન થાય છે. ખાસ કરીને વાહનોમાં ઉપયોગમાં લેવાતા બળતણના અપૂર્ણ દહનથી ઝેરી વાયુ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. બીજું છે, તારાઓ વિશે ટૂંકમાં પરિચય આપો. તો તારાઓ પોતાના પ્રકાશનું ઉત્સર્જન કરે છે, તે સ્વયં પ્રકાશિત છે. સૂર્ય પણ એક પ્રકારનો તારો છે, તે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે. તારાઓ અસંખ્ય છે, તેઓ સૂર્ય કરતાં પણ અનેક ગણા મોટા અને દૂર છે. બધા તારા સમાન તેજસ્વી નથી, તેમજ સમાન રંગના નથી. તારાઓ રાત્રે ઝબૂકતા દેખાય છે, તેજસ્વી સૂર્યપ્રકાશને કારણે દિવસે દેખાતા નથી. સૂર્ય એવો તારો છે જે દિવસે દેખાય છે અને રાત્રે દેખાતો નથી. તારાઓ આકાશમાં પૂર્વથી પશ્ચિમ ખસતા દેખાય છે. ધ્રુવનો તારો એક એવો તારો છે જે હંમેશા એક જ સ્થાને ઉત્તર દિશામાં દેખાય છે. ધ્રુવનો તારો વ્યાધનો તારો તરીકે પણ જાણીતો છે. ત્રીજું છે, આંખના મોતિયાની ખામી અને તેના નિવારણ વિશે ટૂંકમાં સમજાવો. તો જવાબ જોઈએ, મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાને લીધે દ્રષ્ટિ ઝાંખી થઈ જાય છે. આ પ્રકારની આંખની ખામીને આંખનો મોતિયો આવ્યો કહેવાય છે. તેના કારણે દ્રષ્ટિ નબળી થઈ જાય છે. આ ખામીનો ઇલાજ સર્જરીથી થઈ શકે છે. તેમાં આંખના અપારદર્શક લેન્સને દૂર કરી નવો કૃત્રિમ લેન્સ દાખલ કરવામાં આવે છે. આ રીતે ખામી દૂર કરી શકાય છે. ચોથું છે, સ્ટીલ ટમ્બલર પરના ધાતુના સમચાને હળવેથી અફળાતા નિર્બળ ધ્વનિ ઉદ્ભવે છે, જ્યારે જોરથી અફળાતા પ્રબળ ધ્વનિ ઉદ્ભવે છે. તો જવાબ જોઈએ, ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધારિત છે. સ્ટીલ ટમ્બલર પર ધાતુના ચમચાને હળવેથી અફાળતા ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર ઓછો હોય છે, તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે. પણ ચમચાને જોરથી અફાળતા ટમ્બલરના કંપનનો કંપ વિસ્તાર વધુ હોય છે, તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ પ્રબળ હોય છે. પાંચમું છે, ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે કઈ રીતે. તો જવાબ જોઈએ, વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને કોઈ સપાટી પર ગતિ કરાવવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલ જોડાણને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે, જેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરાવવા વધુ બળ જરૂરી છે. આમ ઘર્ષણ બળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. હવે છે પ્રશ્ન 5અ. નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. પહેલું, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો જણાવો. તો જવાબ જોઈએ, બળ દ્વારા ઉત્પન્ન થઈ શકતી અસરો. પહેલું, બળ પદાર્થને સ્થિર સ્થિતિમાં ગતિમાં લાવી શકે છે. બીજું, જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર એટલે કે વધારો ઘટાડો કરી શકે છે. ત્રીજું છે, ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે. ચોથું, પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. પાંચમું, ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડીક અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. બીજું, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે ઉદ્ભવતી અસરો જણાવો. તો જોઈએ જવાબ, વિદ્યુત દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. તેના પરિણામ સ્વરૂપે પહેલું, ઇલેક્ટ્રોન્સ પર વાયુના પરપોટા બની શકે છે. બીજું, ઇલેક્ટ્રોન્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે. ત્રીજું, વિદ્યુત દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. ઉપરોક્ત રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોન્સના પ્રકાર પર આધાર રાખે છે.
ત્રીજું છે આકાશમાં થતી વીજળી અંગે પ્રાચીન સમયના લોકોમાં અને અત્યારના લોકોમાં શી માન્યતાઓ છે. તો જવાબ જોઈએ, પ્રાચીન સમયના લોકો વીજળી થવાનું કારણ સમજી શકતા ન હતા. તેઓ માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે, આથી તેઓ વીજળીથી ડરતા હતા. જ્યારે અત્યારના સમયના લોકો જાણે છે કે વીજળી થવી એ કુદરતી ઘટના છે, વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારોને લીધે વીજળી થાય છે, તે કોઈ ઈશ્વરનો કોપ નથી. તેથી વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી. ફક્ત ભયાનક વીજળીથી ઘટના વખતે આપણી જાતને બચાવવા પગલાં લેવા જોઈએ. ચોથું છે ગુણક પ્રતિબિંબો એટલે શું. ગુણક પ્રતિબિંબોના સિદ્ધાંત પર રચાયેલા સાધનોનું નામ જણાવો. તો જવાબ જોઈએ, બે અરીસાની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે, તેમની ધાર એકબીજાને સ્પર્શે અને એકબીજા સાથે અમુક માપનો કોણ બનાવે તેમ ગોઠવી તેમની વસ્તુ મુકતા અરીસામાં સામસામા પરાવર્તન થઈ ઘણા પ્રતિબિંબો રચાય છે. આ ઘટનાને ગુણક પ્રતિબિંબો કહે છે. હવે છે બ, ખાલી જગ્યા પૂરો. પહેલું, વાયુ પ્રદૂષણથી ખાલી જગ્યા સંબંધિત રોગોથી પીડાતા લોકોની સંખ્યા સતત વધતી રહી છે. તો જવાબમાં આવશે શ્વાસ. બીજું છે આઈરિસમાં નાનું દ્વાર હોય છે જેને ખાલી જગ્યા કહે છે. તો જવાબમાં આવશે કીકી. ત્રીજું છે ટેસ્ટર પરિપથમાં ખાલી જગ્યાનું થતું કોરોણાવર્તન વિદ્યુત પ્રવાહના વહનનો નિર્દેશ કરે છે. તો જવાબમાં આવશે ચુંબકીય સોય. હવે છે ક, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ખોટા વિધાનો સુધારીને ફરીથી લખો. પહેલું, બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર હોય છે, તેઓનું જાતે વહન થતું નથી. તો જવાબમાં આવશે આ વિધાન સાચું છે. બીજું, ઇલેક્ટ્રોસ્કોપ વીજભાર ઉત્પન્ન થવાનું સાધન છે. તો જવાબમાં આવશે આ વિધાન ખોટું છે. તો સાચું વિધાન જોઈએ, ઇલેક્ટ્રોસ્કોપ પદાર્થ પર વીજભાર છે કે નહીં તે જાણવા માટેનું સાધન છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો.